મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા ખાતે પકડાયેલ ડુપ્લિકેટ ટોલનાકા મામલે ઉમિયાધામ સિત્સરના પ્રમુખ જયરામ પટેલ મોરબી એસપી કચેરીએ પહોંચ્યા હતા. ડુપ્લિકેટ ટોલનાકા ઊભું કરી પૈસા ઉઘરાવવા મામલે વ્હાઇટ હાઉસ સિરામિકના માલિક અમરસિંહ જયરામભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આરોપી જયરામ પટેલનો પુત્ર હોય તેઓ રજૂઆત કરવા માટે મોરબી આવ્યા હતા. તેમની સાથે ટંકારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દથરિયા તેમજ ભાજપના સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. જેવી રીતે તમારા દીકરાનું નામ આવ્યું હતું અમરસિંહભાઈનું ફરિયાદ આરોપી તરીકે, તો શું આખી ઘટના હતી એની અંદર અને ફરિયાદમાં સાચું છે કે ખોટું છે? અમરસિંહભાઈનું જે નામ આવ્યું, એકચ્યુઅલી અમારી એ ફેક્ટરી છે, અમારા પરિવારની છે, અને એ ફેક્ટરી બંધ પડી હતી, કોઈ મશીનરી અંદર નહોતી, ખાલી વેરહાઉસ જ હતું, એટલે અમે ભાડે આપેલી છે. હવે ભાડાવા તો શું કરે છે એની અમને કાંઈ ખબર નથી. આપણે ભાડે આપ્યા પછી આપણને કાંઈ ખબર ન હોય, એટલે હવે એને ભાડે રાખ્યા પછી આ લોકોએ શું કર્યું છે અમે કાંઈ જાણતા નથી. એટલે એકચ્યુઅલી આમાં હકીકતમાં અમે બધા નિર્દોષ છે. અમે ભાડે આપ્યું હતું એટલે આ પ્રશ્નો બધા થયા છે. એમાં પણ અમે 10મા મહિનામાં એને નોટિસ આપી હતી કે ફેક્ટરીમાં અમારે નવું ડેવલપિંગ કરવાની ઈચ્છા હતી, કે ભાઈ હવે તમે આપણો આ ભાડા કરાર પૂરો થાય છે 11મા મહિનામાં, તમે ખાલી કરી દો. પણ એને આજકાલ કરતાં થોડા સમય કાઢી નાખ્યો. એટલે અમારી એક જ વાત છે કે આમાં અમારો કોઈ દોષ નથી. અમે ફેક્ટરી ભાડે આપી હતી, ભાડું વાતે શું કર્યું એ અમે જાણતા નથી. એટલે અમે આજે આ બધી રજૂઆત કરી છે અને બધાએ શાંતિપૂર્વક અમારી રજૂઆત સાંભળી છે. એટલે અમારો પ્રશ્ન એટલો જ છે કે અમે આમાં નિર્દોષ છે અને અમને આની અંદર સજા થાય એ બરાબર નથી. એટલે સવારે પણ મેં આ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, અટાણે પણ મારી આ જ વાત છે કે અમે ફેક્ટરી ભાડે આપી હતી, અમારો આમાં કોઈ દોષ નથી. હા, અમે જે ભાડા કરાર છે અમારો, એની અરે એગ્રીમેન્ટ છે, એ એગ્રીમેન્ટ પણ અમે સબમિટ કરી દીધો છે. સાહેબે અત્યારે માંગ્યા હતા બેક ડોક્યુમેન્ટ, કે અમે વચમાં અમને ટોલ નાકાવાળાએ એવું કીધું કે તમે આ મેઇન રોડ ઉપરનો ગેટ બંધ કરો. એટલે અમે કોર્ટમાં ગયા હતા કે ભાઈ અમારો આ ગેટ ટોલ નાકું આવ્યા પહેલાંનો છે, ટોલ નાકું અમારા ફેક્ટરી પછી આવ્યું છે. એટલે એની કોપી માંગી છે, એની અમે રજૂ કરશું.